હવે સમાચારમાં વિગતવાર વાત કરીએ તો મહત્વના સમાચાર. ગુજરાતના યુવાનો સાથે રાજ્ય સરકારની રમત. બિન સચિવાલય ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. કોલ લેટર નીકળ્યા બાદ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે 20 ઓક્ટોબરે આ પરીક્ષા લેવાવાની હતી ત્યારે કોઈ કારણ આપ્યા વગર સરકારે પરીક્ષા રદ કરી દીધી છે. તો જણાવી દઈએ 3100 જગ્યા માટે આ પરીક્ષા લેવાઈ રહી હતી. 12 લાખથી પણ વધારે પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તો ફોર્મ ભર્યાના 1 વર્ષ બાદ પરીક્ષા લેવાઈ રહી હતી. 1 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા આ લાખો પરીક્ષાર્થીઓ. ત્યારે અનેક આશાસ્પદ યુવાઓના સપના ધૂળધાણી થઈ ગયા છે. અગાઉ પણ અનેક પરીક્ષા આ રીતે રદ કરવામાં આવી છે. તો થોડા સમય પહેલા LRDમાં પરીક્ષામાં પેપર ફૂટ્યું હતું ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. અચાનક રદ કરવામાં આવી આ પરીક્ષા. અનેક આશાસ્પદ યુવાનોના સપના રોળાયા છે. અગાઉ પણ અનેક પરીક્ષા આ જ રીતે રદ કરવામાં આવી હતી. તો થોડા સમય પહેલા પણ LRDમાં પરીક્ષામાં પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ 2 મહિના બાદ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી. ત્યારે અત્યારે જે રીતે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને રદ કરવામાં આવી છે તેને લઈને લાખો યુવાઓ અત્યારે પરેશાનીમાં મુકાયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા જયંતિ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે. જી જયંતિ, બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર હતું તે પેપર રદ કરવામાં આવ્યું છે. આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. 1 વર્ષ પહેલા આ યુવાનોએ તેનું ફોર્મ ભર્યું હતું અને આજે 20 ઓક્ટોબરે તેની પરીક્ષા લેવાવાની હતી ત્યારે આ પરીક્ષાને રદ કરાતા લાખો યુવાનો પરેશાની ભોગવી રહ્યા છે. જયંતિ, હાલ કેવો માહોલ, અત્યારે પરીક્ષાર્થીઓ શું કહી રહ્યા છે? અંકુર, બિન સચિવાલયની ક્લાર્કની 3100 જગ્યા પર 1 વર્ષ પહેલા ફોર્મ ભરાયા હતા. લગભગ 12 લાખ કરતા પણ વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા અને 20 તારીખે આની પરીક્ષા હતી. ઉમેદવારોએ કોલ લેટર પણ ડાઉનલોડ કરી લીધા હતા, પણ આ સરકારે ઉમેદવારો સાથે વારંવાર મજાક કરવાનું નક્કી કરી લીધું છે. ગુજરાત સરકાર દ્વારા ખરેખર નિષ્ફળ તંત્ર કહી શકાય. ગુજરાત સરકારનું એકદમ નિષ્ફળ અને નિષ્ઠુર તંત્ર છે કે વારંવાર આ ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવે છે. ટૂંક સમય થોડા સમય પહેલા LRDની પણ પરીક્ષામાં પેપર લીક થયું હતું, જેનો રેલો હરિયાણા સુધી પહોંચ્યો હતો. તપાસ ચાલતી હતી, તપાસ કરી એમ સેમ કન્ડિશન AMCની પરીક્ષામાં પણ થઈ હતી. AMCની પરીક્ષાનું પણ પેપર લીક થયું હતું. TET-TATની પરીક્ષાનું જે પેપર છે એ પણ લીક થયું હતું. એટલે છેલ્લા 2 વર્ષથી ગુજરાત સરકારના તંત્રમાં તમામ પેપરો લીક થાય છે. ગઈકાલે પણ અચાનક રાત્રે એક લેટર છોડે છે અને કહેવામાં આવે છે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આજે પણ રજા છે, આવતીકાલે પણ રજા છે, એટલે ઉમેદવારો વિરોધ પણ ના કરી શકે અને આખો જે મામલો છે શાંત થઈ જાય. સરકાર દ્વારા એ કારણ પણ નથી આપવામાં આવી રહ્યું કે કયા કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે યુવાનો છેલ્લા 1 વર્ષથી તંતોડ 12 કલાક મહેનત કરે છે, જેમના મા બાપ ગરીબ છે, ઘરથી ખેતી કરીને 1-1 રૂપિયો જોડીને પોતાના બાળકને ટ્યુશન કરાવે છે, પોતાના બાળકને કોચિંગ અપાવડાવે છે, અને એક આશા છે કે મારું બાળક છે તે ભણશે, મારું બાળક છે કોચિંગ કરશે અને બિન સચિવાલયમાં ક્લાર્ક બનશે. એ તમામ વાલીઓનો જે છે સપનું રોરાયું છે, ચોક્કસ કહી શકાય એ ઉમેદવારોનું સપનું રોરાયું છે. ના 1-2 નહીં પણ 12 લાખ ઉમેદવાર સાથે ગુજરાત સરકારે કહી શકાય કે નિષ્ઠુરતાપૂર્વક એમનો જે સપનાઓ છે એ સપનાઓ બગાડી રહી છે. આની પાછળના કેટલાક કારણો અત્યારે હજુ સુધી બહાર નથી આવ્યા, પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે એમનામાં એવી શંકા છે કે ફરીથી પેપર લીક થયું હતું, ફરીથી કોઈ ગોઠવણ કરવાની છે, ફરીથી સરકારનો કોઈ બીજો પ્લાન છે કે શું છે. આ અત્યારે જે એક્ઝામ આપી રહ્યા છે અંકુર, ખાસ કરીને જે એક્ઝામ આપવાના છે એ ઉમેદવારોના દિમાગમાં ચોક્કસ અત્યારે સરકારની છાપ જે છે, જે છબી છે ખરડાઈ ગઈ છે. ઉમેદવારો માની રહ્યા છે કે ગુજરાત સરકારમાં પેપર કોઈ પણ સમય લીક થઈ શકે છે, ગુજરાત સરકારના જે સરકારની પરીક્ષા છે કોઈ પણ સમય રદ થઈ શકે છે. અત્યારે ગઈકાલ રાત્રિના જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે જેમાં સરકારની સખત ટીકા ટિપ્પણી અને મજાક થઈ રહી છે. એટલે સરકારે ખરેખર સંવેદનશીલની જે બેનરો લગાવવામાં આવે છે, મુખ્યમંત્રી જે સંવેદનશીલ સરકાર છે એવી વાતો કરે છે, એ એમને વિચારવાનું છે કે સંવેદનશીલ છે કે નિષ્ઠુર છે. કારણ કે આ ઉમેદવારો સાથે વારંવાર ચેડા થાય છે, ચીટિંગ થાય છે અને વારંવાર એમના સપનાઓ, માત્ર એમના સપનાઓ નથી, આ 12 લાખ પરિવારના સપનાઓ છે એમની સાથે ગુજરાત સરકાર દ્વારા એક પ્રકારનું ચીટિંગ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એક પ્રકારનું એક કહી શકાય કે નિષ્ઠુરતાપૂર્વક આ પ્રકારનું કર્તવ્ય થઈ રહ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. એમ તો જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોઈ પણ કારણ આપ્યા વગર આ પરીક્ષાને મોકૂફ રાખી દેવામાં આવી છે, જેને કરીને અચાનક આ પરીક્ષા રદ કરવામાં આવતા લાખો યુવાઓના અત્યારે જે સ્વપ્ન છે તે સ્વપ્નો ધૂળધાણી થયા છે.
तो फॉर्म भरियाना एक वर्ष बाद परीक्षा लेवावानी हती अने एक वर्षथी तनतोड मेहनत उम्मीदवारों करी रह्या हता त्यारे तेमना मेहनत उपर पण अत्यारे प्रश्नार्थ चिन्ह लागी गयुं छे।